મહાશિવરાત્રિ પર્વને લઈને જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં આવેલ શિવ મંદિરોમાં સવારથી શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી ને હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. તો શ્રી માર્કંડેશ્વર મહાદેવ દાદાની દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદાની ધામધૂમથી નગર યાત્રા નીકળી હતી. પ્રાંતિજ સહિત તાલુકામાં સવારથી શિવ મંદિરો શિવ ભક્તોથી ભરાયા હતા. તો પ્રાચીન મંદિર શ્રી માર્કંડેશ્વર મહાદેવ દાદાની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શિવરાત્રિના દિવસે દાદાની નગર યાત્રા નીકળી હતી અને શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરથી જ પ્રાંતિજ બજાર વિસ્તારમાં આવી શ્રી હરિહરેશ્વર મહાદેવ, શ્રી જગદેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિત શિવ મંદિરોમાં જઈ શિવ ભક્તોના ઘરે ઘરે દાદાએ પધરામણી કરી હતી. તો શિવ ભક્તો દ્વારા દાદાની ઘરે પધરામણી કરાવીને આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. તો પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલ શિવ મંદિરોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી અને ઓમ નમો શિવાય હર હર મહાદેવ સહિતના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. તો શિવ મંદિરોમાં લગ્નો સહિતના દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. ઉમંગ રાવલ સાથે મનુ નાઇજરે સ્ટેજ પ્રાપ્તિ છે. બોલો શ્રી માતંગી મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષોથી દર શિવરાત્રિએ શ્રી દાદાની નગરયાત્રા પ્રાંતિજ શહેરમાં નીકળે છે અને મોટી સંખ્યામાં દૂધેવો તેમજ અન્ય શિવભક્તો જોડાય છે અને આ નિમિત્તે આખા ગામમાં ઘેર ઘેર પધરામણી કરવામાં આવે છે. એ રીતે હવે પછીથી જન્માષ્ટમીના દિવસે પણ આ રીતે સોસાયટીઓમાં શિવભક્તોની માગણીને અનુલક્ષીને ત્યાં પણ એમ કે પધરાણી કરવામાં આવે છે. આમ વર્ષમાં બે વખતે શ્રી માર્કંડેશ્વર દાદાની પધરામણી કરવામાં આવે છે. શ્રી માર્કંડેશ્વર મહાદેવની અસીમ કૃપા લોકો ઉપર વરસે છે અને વરસી રહી છે. લોકો શ્રદ્ધા આસ્થાથી પોતાના ઘરે પધરામણી કરાવે છે અને પોતે ધન્યતા અનુભવે છે. એ રીતે પ્રાંતિજ શહેરમાં બહુ સારી એવી સગવડો પણ પ્રાપ્ત થઈ છે. દાદાની કૃપા પ્રાંતિજ સમગ્ર શહેર ઉપર વરસી રહી છે અને તેથી લોકો પોતાની શ્રદ્ધાથી દાદાને ત્યાં પૂજા અર્ચના પણ કરવા જાય છે અને શ્રાવણ મહિનામાં પણ મોટી સંખ્યામાં ભીડ ત્યાં જામે છે. એ રીતે શ્રી માર્કંડેશ્વર દાદાની નગરયાત્રા ભગવાનના મુખવટા સાથે, ધ્વજાદંડ સાથે અને ભગવાનની અલગ અલગ વસ્તુઓના સાથે ત્યાં ગામમાં નીકળે છે અને શેરીએ શેરીએ ફરે છે અને સાંજે 6 વાગ્યા પછી ભગવાનની ત્યાં પધરામણી પરત ફરીને અને ત્યાં મહાઆરતી પણ થાય છે અને રાત્રે 12 વાગે મહાપૂજા થઈને ત્યાં મહાઆરતી થાય છે અને ત્યાં ભક્તો પોતે પ્રસાદ લઈને પોતાની ધન્યતા અનુભવે છે. ચાલુ સાલે શ્રી પ્રશાંતભાઈ શાસ્ત્રી દ્વારા પણ ત્યાં બીજા દિવસે ભંડારો થાય છે, તેમાં તેમણે અથાયોગ્ય ફાળો આપ્યો છે અને પોતે રાત્રે મહાપૂજા કરવાના છે અને ત્યાં બીજા દિવસે ભગવાનનો ભંડારો પણ તેઓ કરવાના છે. એટલે એમને પણ ભગવાન શિવની કૃપા વરસે એવી ભગવાનને પ્રાર્થના છે. વિરમું છું. જય ભાઈ.